આઠમો દાખલો હવે આપણે જોઈએ. આઠમો દાખલો શું કીધું છે? એ અને બી અનુક્રમે શબ્દ એવો વાપર્યો છે, એનો મતલબ પેલું બિંદુ હશે એ અને બીજું હશે બી. તો એના યામ હશે માઇનસ બે બે અને બીના યામ હશે બે માઇનસ ચાર. હોય તો એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી થાય. આ શરત ખાસ મહત્વની છે, એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી થાય. અને પી બિંદુ છે રેખાખંડ એ બી ઉપર આવેલું છે, તો બિંદુ પી ના યામ શોધો. પેલા આ રેખા સૂત્ર લખું છું, આના ઉપરથી શું કહેવા માંગે છે? તો આનો મતલબ એમ થાય કે એપી બરાબર, એપી બરાબર ત્રણના છેદમાં સાત એ બી, આવી તમને શરત આપેલી છે. તો એ બી છે બરાબર ને આ બાજુ જશે તો શું થશે? ભાંગાકારમાં જશે. તો આ રીતના થઈ જશે, એપી ના છેદમાં એ બી બરાબર ત્રણના છેદમાં સાત થઈ જશે. હાલો હવે અહીંયા જે પ્રમાણે આકૃતિ કીધી છે એ આકૃતિ દોરો છો. બિંદુ પી છે એ બી ઉપર આવેલું છે, તો બિંદુ પી દોરો. હાલો બિંદુ પી, પી ના યામ આપણી પાસે નથી તો શું ધારી લઈશ? એક્સ વાય. હાલો અહીં એ છે, એના યામ હું લખું છું અહીં એ, એટલે આપણે એક્સ વન વાય વન કહી દઈએ. એક્સ વન વાય વન, એના યામ શું છે? માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ બે. બી ના યામ શું છે? એક્સ ટુ વાય ટુ, તો બે માઇનસ ચાર બે માઇનસ ચાર. પી ના યામ તમારે શોધવાનું છે. પી છે પાછું રેખાખંડ એ બી ઉપર આવેલું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે વિભાજનનું સૂત્ર વાપરશું. આપણી પાસે એક્સ વન વાય વન ની કિંમત છે, એક્સ ટુ વાય ટુ ની કિંમત છે, ગુણોત્તર છે. ગુણોત્તર હવે કઈ રીતનો છે ધ્યાન થોડી સમજવાની જરૂર. એપી બરાબર ત્રણ, જોજો એપી બરાબર ત્રણ. હાલો આ મળી ગયું એમ વન, આને એમ વન કહેશું અને શું કહેશું? એમ ટુ. ને એ બી બરાબર સાત, તો ઓટોમેટિક તમને ખબર પડી જશે સાહેબ આ ત્રણ છે, આખી કિંમત સાત છે, તો ઓટોમેટિક એ બી કેટલો હશે, સોરી પી બી કેટલો હશે? ચાર થશે. કેટલો થશે? ચાર. તો જ આ બે નો સરવાળો કરો, ચાર ને ત્રણ તો કેટલો થાય? સાત. એપી ની કિંમત ત્રણ તો મેં ત્રણ લખી નાખ્યું છે, એ બી ની કિંમત સાત તો કેટલી લખી નાખી? સાત. તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે પી બી બરાબર કેટલા થશે? ચાર થશે. તો હવે મારો ગુણોત્તર શું આવ્યો? એમ વન ના છેદમાં એમ ટુ, અથવા એપી ના છેદમાં પી બી બરાબર. હવે ગુણોત્તર લખું છું, એપી ના છેદમાં પી બી અથવા એમ વન ના છેદમાં એમ ટુ બરાબર એપી બરાબર ત્રણ અને પી બી બરાબર ચાર. હાલ આ મારો ગુણોત્તર થઈ ગયો. હવે હું મારી પાસે બધી કિંમત આવી ગઈ છે, એક્સ વન વાય વન ની કિંમત છે, એક્સ ટુ વાય ટુ ની કિંમત છે, ગુણોત્તર છે, તો હું પી ના યામ આરામથી મેળવી શકીશ. હવે હું પી ના યામ લખું છું, પી ઓ એક્સ ઓફ વાય બરાબર સૂત્ર લખું છું, એમ વન એક્સ ટુ, એમ વન એક્સ ટુ પ્લસ એમ ટુ એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. હાલ એક્સ યામ લખાઈ ગયો. એ જ રીતે હવે એક્સ ટુ ની જગ્યાએ વાય ટુ, વાય વન એક્સ વન ની જગ્યાએ વાય વન. અહીં લખીશ એમ વન વાય ટુ પ્લસ એમ ટુ વાય વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ. જે જે મારી પાસે કિંમત છે એ બધી જ કિંમત હું લખી નાખીશ. એમ વન ની કિંમત ત્રણ, એક્સ ટુ બે, એમ ટુ ની કિંમત ચાર, એક્સ વન ની કિંમત માઇનસ બે, એમ વન પ્લસ એમ ટુ ત્રણ પ્લસ ચાર. હાલો એમ વન ની કિંમત પાસે ત્રણ ત્રણ, વાય ટુ ની કિંમત, તો વાય ટુ ની કિંમત તમે જોઈ શકો છો કેટલી છે? માઇનસ ચાર. પ્લસ એમ ટુ ની કિંમત ચાર, વાય વન ની કિંમત, વાય વન ની કિંમત કેટલી છે? માઇનસ બે, છેદમાં એમ વન પ્લસ એમ ટુ એટલે ત્રણ પ્લસ ચાર.
હવે જે છે સાદુ રૂપ આપું છું, ત્રણ દુ છ થશે, પ્લસ માઇનસ માઇનસ થશે, ચાર દુ આઠ થશે, ત્રણ પ્લસ ચાર એટલે કેટલા થશે સાત થશે, ત્રણ સોકુ બાર માઇનસ બાર, પ્લસ માઇનસ માઇનસ, ચાર દુ આઠ. હવે અહીં શું છે પ્લસ, સમાન નિશાની નથી વિરુદ્ધ નિશાની છે, વિરુદ્ધ નિશાની હોય તો શું થાય બાદબાકી થશે, આઠમાંથી સહજ હશે બે વચ્ચે મોટા પદની નિશાની માઇનસ, તો હવે થશે માઇનસ બે ના છેદમાં સાત, સમાન નિશાની છે સરવાળો થશે બાર ને આઠ કેટલા થશે વીસ થશે, મોટા પદની નિશાની માઇનસ, તો માઇનસ વીસ ના છેદમાં સાત. તો તમારો પી ઓફ એક્સ વાય, તો એક્સ ની કિંમત આવશે તમારી માઇનસ બે ના છેદમાં સાત અને વાય ની કિંમત આવશે માઇનસ વીસ ના છેદમાં સાત. તો તમને પી બિંદુના અહીંયા અત્યારે તમને માઇનસ બે ના છેદમાં સાત અને માઇનસ વીસ ના છેદમાં સાત આ રીતના મળી જશે. હવે આના પછી નેક્સ્ટ દાખલો, નવમો દાખલો છે. નવમો દાખલો શું કહે છે, એ બરાબર માઇનસ બે બે, બી ના નામ આપેલ છે બે આઠ, અને જોડતા રેખાખંડ ચાર ભાગમાં વિભાજન કરે છે. તો પેલો એનો મતલબ એમ થયો કે પેલા તમારે એ અને બી ની વચ્ચે ટોટલી ચાર ભાગ પડે તેવી તમારે આકૃતિ જોવી પડશે. તો હવે આકૃતિથી જ આપણે શરૂઆત કરી. મેં આકૃતિ દોરી છે, એમાં એ ના યામ અને બી ના યામ દોરી નાખી છે. હું એ એ બરાબર શું કીધું છે માઇનસ બે બે, બી ના યામ શું કીધા છે બે અને આઠ. આનું કેટલા ભાગમાં વિભાજન કરવાનું છે આ ખાસ મહત્વનું છે. અહીં ચાર સમાન ભાગમાં, સમાન એટલે સરખા ભાગમાં વિભાજન કરવાનું છે. આની જગ્યાએ રકમ ફિક્સ કરીને એમ પણ પૂછી શકે કે ત્રણ ભાગમાં વિભાજન કરો, પાંચ ભાગમાં વિભાજન કરો, આપણે કોઈ પણ જાતનો ફરક પડતો નથી. હવે હું ચાર ભાગ કરું છું, એમ તમે જોઈ શકો છો એક બે ત્રણ ને ચાર. હવે આ બે ના નામ તો આપેલ છે એક, આનું નામ આપેલ છે બી, આ સંયોજન ના નામ શું આપો એ ખાસ, તમારે જે નામ આપેલ હું આપી દઉં છું પી ક્યુ અને આર, તમારે એક્સ વાય ઝેડ આપવો હોય તો પણ આપી શકો છો. અત્યારે કેટલા ભાગ થઈને ચાર સમાન ભાગમાં વિભાજન કીધું છે, મેં અત્યારે એક બે ત્રણ અને ચાર, આ એબી રેખાખંડ સોરી એબી રેખાનું ચાર સમાન ભાગમાં વિભાજન કર્યું છે. હવે આ બિંદુના યામ મારે શોધવાના છે. તો હવે હું શું કરીશ, તો પેલા હું એમ કહી શકું કે ચાર સમાન ભાગમાં આવો શબ્દ ન વાપર્યો તો નાનો મોટો ભાગ હોય ત્યારે આ નાનો ભાગ રાખતા આ મોટો ભાગ રાખે, જેમ કે સમાન ભાગમાં જો વિભાજન હોય ને તો એબી નું મધ્ય બિંદુ શું થાય ક્યુ, શું થાય ક્યુ, એબી નું મધ્ય બિંદુ શું થાય ક્યુ. પછી હું એમ પૂછું એ ક્યુ નું મધ્ય બિંદુ શું થશે પી, હું એમ પૂછું ક્યુ બી નું મધ્ય બિંદુ શું થશે આર, કારણ કે ભાગ કેવા છે સમાન. તો હવે હું લખી શકું એબી નું મધ્ય બિંદુ ક્યુ છે, શું લખી શકું એબી નું મધ્ય બિંદુ ક્યુ છે, લખો એબી નું મધ્ય બિંદુ, એબી નું મધ્ય બિંદુ ક્યુ છે, એબી નું મધ્ય બિંદુ ક્યુ હોય તો હવે મધ્ય બિંદુના સૂત્ર પરથી કેના યામ મળશે ક્યુ ના યામ મળશે. તો હવે મધ્ય બિંદુના સૂત્ર પરથી, મધ્ય બિંદુના સૂત્ર પરથી કેના યામ મળશે ક્યુ ના યામ મળશે. ક્યુ ના યામ મારે મેળવવા માટે આ બંને પહેલા એક્સ એક્સ યામનો સરવાળો છેદમાં બે, વાય વાય યામનો સરવાળો છેદમાં બે, એક્સ એક્સ યામ માઇનસ બે પ્લસ બે એના છેદમાં બે, વાય વાય યામ માઇનસ બે પ્લસ આઠ માઇનસ બે પ્લસ આઠ છેદમાં બે. હવે હું એમ શું કરું છું, માઇનસ બે માંથી બે જશે ઝીરો, ઝીરો ના છેદમાં બે આવશે, અહીં લખીશ ઝીરો ના છેદમાં બે, બે આઠ માંથી બે જશે તો સો વધશે,
બરાબર
एक तृतीयांश नीचे लखू छु बे विकर्ण नो गुणा शु थे बे विकर्ण एटले एसी एक विकर्ण अने बीजो बीडी विकर्ण भाई एसी गुणिया बी आ रीतनो थशे समबाजु चतुष्कोणनो क्षेत्रफळ एक तृतीयांश बराबर एक तृतीयांश बराबर एसी गुणिया बीडी अथवा एमय लखी सको बे विकर्ण नो गुणा अब मारे एसी मेळवो पडशे अने बीडी હવે તમને થોડોક આઈડિયા આવશે કે મારે કઈ રીતનો દાખલો ગણવો તો પહેલા શું મેળવીશ આ બે વચ્ચે અંતર સૂત્ર એસી ની કિંમત કેટલી છે એસી વચ્ચે અંતર કેટલું છે તો હવે એસી સ્ક્વેર બરાબર એસી અંતર સૂત્ર અંતર સૂત્ર તો તમને ખ્યાલ છે એક આમાંથી આ પદ બાદ કરવાનું આમાંથી આ પદ બાદ ત્રણ માઇનસ એક તો માઇનસ છે તો શું થઈ જશે પ્લસ ત્રણ પ્લસ એક નો સ્ક્વેર પ્લસ ઝીરો માઇનસ ચાર નો સ્ક્વેર ઝીરો માઇનસ ચાર નો ઘણા દિશા ભાઈ માઇનસ થાય કેમ પ્લસ થાય તો ભાઈ સાચી રીતે સાચું રૂપાનું એવી રીતના આપી શકાય આ રીતના પેલું પદ ત્રણ માઇનસ બીજું પદ માઇનસ એનો સ્ક્વેર પેલું પદ માઇનસ બીજું પદ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલા માટે મેં ત્રણ પ્લસ એક ડાયરેક્ટ લખ્યા છે આનું સાદું રૂપ આપી દઈએ ત્રણ પ્લસ એક એટલે ચાર ચાર નો વર્ગ અહીં શું થશે માઇનસ ચાર નો વર્ગ ચાર નો વર્ગ શું થાય સોળ આનો વર્ગ શું થાય સોળ કારણ કે માઇનસ છે બે વખત થશે એટલે જવાબ સોળ છે પ્લસ અહીંયા છે એસી સ્ક્વેર બરાબર बत्तीस सौ से बत्तीस तो एसी बराबर एसी स्क्वायर का वर्गमूल एसी अनुवर्गमूल नौ निकले जिन्हें भाग पड़ी ना कुछ इन बत्तीस ना बत्तीस इंद्रा की दो सौ एक मिनट तो एसी बराबर सोल दो बत्तीस तो से एसी स्क्वायर का वर्गमूल एसी बत्तीस का वर्गमूल नौ निकले तो अंडर रूट में आप जी दूसरे हो एसी बराबर सोल दो बत्तीस सोल नो वर्ग मोर निकले से कितनो निकले से चार तो हो गया मैं लकी ना कुछ एसी बराबर चार अंडर रूट टू हाँ एक मने एसी की कीमत मोली की से हो गया मारे क्या नहीं कीमत मेरा लोग से बीडी तो हो गया बीडी स्क्वायर बराबर बीडी स्क्वायर बराबर चार माइनस बीस है तो सूत्र ही जैसे प्लस चार प्लस बे नो स्क्वेर प्लस पांच प्लस एक नो स्क्वेर पांच प्लस एक नो स्क्वेर चार ने बे कितना किया सौ सौ नो वर्ग बे कितना था सर सत्तरीस पांच प्लस एक सौ सौ नो वर्ग सत्तरीस सत्तरीस में सत्तरीस कितना था सर मोतेर बीडी स्क्वेर मोतेर नो वर्ग में नथी निकलता तो शू था सर बीडी स्क्वेर नो निकले बीडी बोतेर नो नो निकले तो अंडर रूट बोतेर हालो बोतेर ना भाग पड़ो सो सत्रीस दो बोतेर तो बीडी बराबर सत्रीस गुनिया बे सत्रीस को वर्ग नो निकल से सौ बे नो निकल से नहीं तो हो गया उसे बीडी बराबर सो उसे सिक्स अंडर रूट टू જે મને બે કિંમત જોતી હતી એ બંને કિંમત છે મને મળી ગઈ છે એસી ની કિંમત એ મળી ગઈ છે અને કોની કિંમત બીડી ની કિંમત હો બંનેને સમીકરણમાં મૂકી દઉં છું હવે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર છે એક દ્વિતીયાંશ એસી ગુણ્યા બીડી એસી શું કિંમત આવી છે આપણે એસી ની કિંમત ચાર અંડર રૂટ ટુ બીડી ની કિંમત શું આવી છે સિક્સ અંડર રૂટ ટુ એક દ્વિતીયાંશ ચાર અંડર રૂટ ટુ અને સિક્સ અંડર રૂટ ટુ જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું છે બે બે દુ ચાર ઉડી જાય છે આ બે નો ગુણાકાર તમને ખ્યાલ છે સો દુ બાર થશે હવે અંડર રૂટ ટુ ટુ જ્યારે અંડર રૂટ ટુ ટુ બે વર્ગમૂળ સાથે ભેગા થાય તો બે વર્ગમૂળ ભેગા થાય તો શું થઈ જાય આની ઉપર એક દ્વિતીયાંશ ઘાત હશે આની ઉપર એક દ્વિતીયાંશ ઘાત હશે તો અંડર રૂટ ટુ બે બે ભેગા થાય તો શું થઈ જશે બે થઈ જશે તો હવે બાર ગુણ્યા બે
तो 12 गुणिया 2 प्लस 6 એટલે તમને જવાબ શું આવશે 24 હવે આનું આપણે સાઈડમાં લખવું હોય તો એની નોંધ રૂપે લખી શકીએ કે √2 × 2 બરાબર શું થાય 2 થશે તો આપણો દાખલો હતો કે સમબાજુ ચતુષ્કોણ તો મેં ચારે ચાર બિંદુ લેતા એના ક્રમિક શિરોબિંદુ તો મેં નામ આપી દીધા છે A B C અને D હવે એનું ક્ષેત્રફળ શોધવાનું હતું તો પેલું જો આ એટલું તમને ખ્યાલ હશે તો જ તમને આગળ દાખલો કેમ કરો ના વિશે ખ્યાલ પડશે કારણ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો 1/2 બંને વિકર્ણોનો ગુણાકાર તો AC અને BD તો હવે પછી આપણે ખબર પડશે કે AC વચ્ચે અંતરસૂત્ર વાપરશું તો AC ની કિંમત મળશે BD વચ્ચે અંતરસૂત્ર વાપરશું તો આપણે કોની કિંમત મળશે BD એ બંને કિંમત આપણે મૂકશું એટલે આપણું ક્ષેત્રફળ શું આવશે 24 એકમ થશે થેન્ક યુ 7.3 જોઈએ તો 7.3 જોતા અભ્યાસ શરૂ કરતા પહેલા આપણે તેના વિશે અગત્યના સૂત્ર વિશે સમજી લેશું વિસ્તારપૂર્વક પછી આપણે સાથે 7.3 શરૂ કરશું તો 7.3 ને આગળ જે સૂત્ર આવશે ક્ષેત્રફળ શોધવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એક સૂત્ર તો આપણે ખ્યાલ છે અત્યાર સુધી આપણે ઉપયોગમાં આવતું હતું 1/2 પાયો ગુણ્યા 2 1/2 પાયો ગુણ્યા 2 પણ જ્યારે તમને પાયો અને 2 ની કિંમત ન આપેલી હોય ત્યારે ત્રિકોણનું સૂત્ર કઈ રીતે શોધો જ્યારે તમને શિરોબિંદુ ના યામ આપેલો આમાં શું તમને પાયાની કિંમત આપેલી હોય અને વેધની કિંમત આપેલી હોય તો ક્ષેત્રફળ શોધી શકાય પણ જો એમ ન હોય અને જો તમને ત્રણે ત્રણ શિરોબિંદુ આપેલા હોય તો કઈ રીતે શોધવાનું છે તો એમ થશે જો ત્રિકોણના શિરોબિંદુ આપેલા હોય ત્રિકોણના શિરોબિંદુ त्रिकोण नो क्षेत्रफल केम शोधो तो एनु सूत्र लखुशु कोणु सूत्र मोटु छे खाली ध्यान राखजो અહીં લખું છું ત્રિકોણ નું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ એક દુત્યાંશ પછી શું થશે માનાંક કરું છું ઉભો લીટો એને શું કહેવાય માનાંક એક દુત્યાંશ અહીં લખું છું એક્સ વન જોજો ખાસ ધ્યાન રાખજો એક્સ વન જોજો આવી એક પછી શું આવે બે બે પછી શું આવે ત્રણ ત્રણ પછી પાછો શું આવે એક એક પછી જો એક અહીં બે એક્સ વન લીધું છે તો વાય ટુ માઇનસ બે ત્રણ આવી અહીં બે લીધું છે પછી શું આવશે બે પછી શું આવે ત્રણ ત્રણ પછી અહીં મેં શું લીધું ત્રણ લીધું છે ત્રણ લીધું ત્રણ પછી શું આવે પાછું એક પછી એક તરીકે આ રીતનું ખાસ કરીને સૂત્ર તમે યાદ રાખી શકો છો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે આના આધારે સ્વાધ્યે 7.3 ના ટોટલ દાખલા ગણવામાં આવશે તો આ પહેલું સૂત્ર હતું આ બીજું સૂત્ર ત્રીજું સૂત્રમાં એમ છે કે જો સમરેખ બિંદુ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય 0 તો અહીં લખું છું સમરેખ બિંદુઓ હશે સમરેખ બિંદુઓ હશે ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શું થશે
एक द्वितीयांश बे समांतर बाजू नो सरवाळो गुणिया तेमनी वच्चे नो लंब अंतर तो अहीं लखुं छुं बे समांतर बाजू नो सरवाळो बे समांतर बाजू नो सरवाळो कोई पण जे बे समांतर बाजू हशे ई बन्ने बाजू नो समांतर नो सरवाळो थशे अने तेमनी वच्चे नो शुं थशे लंब अंतर तो एम करी नाखुं छुं અને તેમની વચ્ચેનું લંબ અંતર તેમની વચ્ચેનું લંબ અંતર તો આપણે ચાર સૂત્ર ટોટલ જોયા છે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/5 ગુણ્યા બે જ્યારે શિરોબિંદુ આપેલો હોય ત્યારે ત્રિકોણનું ક્ષેત્ર કઈ રીતે શોધાય તો સૂત્ર મોટું સૂત્ર 1/2 માનાંક પણ x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 જ્યારે સમરેખ બિંદુઓ હશે ત્યારે ક્ષેત્રફળ શું થશે 0 જ્યારે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બે સમાંતર બાજુનો સરવાળો અને તેમની વચ્ચેનો લંબ અંતર આનો પહેલો દાખલો જે આપણે જોઈએ 7.3 નો પહેલો દાખલો શું કહેવા માંગે છે જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આપણે પહેલા એક ત્રિકોણ દોરીશું ત્રિકોણના ત્રણે ત્રણ શિરોબિંદુ લઈએ અથવા ત્રિકોણ ન દોરો તો કોઈ ફરક પડતો નથી આને આપણે એ કહી દેશું અને બી કહી દેશું અને સી કહી દેશું સૂત્રમાં તમે જો ઓબ્ઝર્વેશન કર્યું હોય તો એક વસ્તુ હતું એને મેં શું કીધું હતું x1 y1 બી ને x2 y2 સી ને x3 y3 તો હવે હું અહીંથી લખીશ એ ઓ એ બરાબર x1 y1 બરાબર શું લખીશ 2 3 હાલો બી ને એમ લખીશ x2 y2 बराबर -1 0 सी ना एम लखीस x3 y3 बराबर 2 -4 त्रिकोण का क्षेत्रफल का सूत्र तुमने याद है जैसे मैं ये स्टार्ट करूँ सो त्रिकोण का क्षेत्रफल एक द्वितीयांश काउंस में x1 y2 y3 प्लस x2 सो हसे y3 y1 प्लस x3 तो सो हसे y1 y2 આ રીતનો થશે તમને યાદ રાખવાનું કીધું 1 2 3 જો બે પછી શું આવે 3 પછી 1 3 પછી શું આવે 1 અને 2 યાદ રાખવા માટેની સરસ ટ્રિક છે મને જે જે કિંમત આવી છે ખરે લખવાની છે x1 ની જગ્યાએ 2 હું અહીં 2 લખી નાખીશ હવે y2 ની જગ્યાએ 0 માઇનસ ના માઇનસ y3 ની જગ્યાએ માઇનસ છે તો અહીં માઇનસ છે કઈ મોટો કૌંસ કરીશ માઇનસ 4 જો ડાયરેક્ટ તમને ખ્યાલ પડતો હોય કે y2 - y3 છે y2 - y3 તો 0 - 4 એટલે 0 + 4 થઈ જશે તો તમે ડાયરેક્ટ 0 + 4 લખી શકો છો હવે પ્લસ x2 ની જગ્યાએ કેટલા છે -1 તો પ્લસ નીકળી જશે -1 હવે કૌંસ કે y3 ની જગ્યાએ કિંમત લખો છો y3 - y1 તો y3 એટલે -4 -y1 એટલે -3 प्लस x3 એટલે 2 કૌંસમાં y1 - y2 y1 - y2 એટલે 3 - 0 3 - 0 મેં બધી કિંમત પર્સનલ લેતી છે જો તમને ડાયરેક્ટ ખબર પડી જતી જો દાખલા તરીકે હવે હું કિંમત છે એમ નો x1 - x2 આવ્યું તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ 2 - 1 એટલે 2 + 1 થઈ જશે કારણ કે 2 માઇનસ માઇનસ 1 માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ હાલો આ કિંમત મેં બધાની કિંમત તમને કીધી છે x1 y2 y3 x2 y3 માઇનસ y1 બધા હવે ખાલી સાદું રૂપ આપવાનું બાકી છે 1/2 માઇનસ માઇનસ પ્લસ કેટલા થશે 4 થશે કેટલા થશે 4 2 શોધું 8 નતો આજે એક સ્ટેપ વધારે દઉં છું અહીં ખાલી 4 કરું છું હવે
आई शू थे माइनस एक आई सामान निशानी से माइनस चार ने माइनस तक सामान निशानी शू थे सरवाळो थे माइनस चार ने माइनस तक केटला थे माइनस सात प्लस बे आई शू थे त्रण ना त्रण हवे हूँ आई थी लखू छु आई सदरूप आपू छु एक द्वितीयांश ना एक द्वितीयांश चार दो आठ माइनस माइनस प्लस हवे एक द्वितीयांश ने एक द्वितीयांश सरवाळो करो छो सात ने आठ पंदर ने एकवीस ताई शू थशे एकवीस हवे मानाक ने बराबर जरा काढीश त्यारे माइनस हशे तो प्लस हशे ने प्लस हशे तो पण प्लस कदाच माइनस तो मानक बराबर काटे तो शू थी जाए प्लस कारण के मानक बराबर कोई पर निशानी काटो जवाब के भावे प्लस तो हम जवाब मानो शू आवीस त्रिकोण नो क्षेत्रफल सॉरी त्रिकोण नो क्षेत्रफल कर लखूस तो त्रिकोण नो क्षेत्रफल सेम टू सेम बीजो दाखलो छे ते पण आपणे